નાની દમણમાં ભીડભંજન મહાદેવ મંદિરમાં કોંગ્રેસના પ્રમુખ કેતનભાઈ પટેલ દ્વારા દમણ દીવ અને દાદરાનગર હવેલીના સુખ શાંતિ માટે મહાઅભિષેકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં હજારો શિવભક્તો હાજર રહ્યા. નાની દમણના ભીડભંજન મહાદેવ મંદિરમાં કોંગ્રેસના પ્રમુખ કેતનભાઈ પટેલ દ્વારા દમણ દીવ અને દાદરાનગર હવેલીના સુખ શાંતિ માટે મહાઅભિષેકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં હજારો શિવભક્તો હાજર રહ્યા. હાલ હિન્દુઓનો પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ત્યારે દમણ દીવ કોંગ્રેસ પ્રમુખ શ્રી કેતન પટેલ દ્વારા સમગ્ર દમણ દીવ અને દાદરાનગર હવેલીમાં સુખ શાંતિ જળવાઈ રહે તે માટે આજે નાની દમણના ભીડભંજન મહાદેવ મંદિરમાં મહાઅભિષેક અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દમણ દીવના ગોર મહારાજાઓને બોલાવી શિવજીનો અભિષેક કરવામાં આવ્યો હતો. આ ધાર્મિક કાર્યક્રમમાં દમણ દીવ અને દાદરાનગર હવેલીના આશરે 2-3 હજાર ભક્તો હાજર રહ્યા હતા. આજે અમે દમણ અને દીવની શાંતિ માટે બાબા બર્ફાનીની ભવ્ય અભિષેક રાખેલું, કેતનભાઈના માર્ગદર્શન પર આ અભિષેક સફળ રહ્યું છે. કેતનભાઈની એવી ઈચ્છા હતી કે દમણ અને દીવ સુખ શાંતિથી રહે, એટલે દમણના અને દીવના બધા ગોર મહારાજને સન્માનિત કરીને અમે બધા દમણવાસીઓ સાથે આ પર્વ ઉજવ્યું. લગભગ કેટલા લોકો આવ્યા હશે આમાં? લગભગ 2-3 હજાર લાભાર્થીઓ આવેલા છે અને ભંડારો રાખેલો છે. ખરેખર દમણમાં લોકોની શિવભક્તિ જોઈને આનંદ થાય છે, અને જે રીતે આપણા શિવભક્ત અને ખાસ અહીંયા હજારોની સંખ્યામાં જે મહિલાઓ ઉપસ્થિત છે, ખરેખર એવું લાગી રહ્યું છે કે મહિલા સશક્તિકરણ દમણમાં દેખાઈ રહ્યું છે. અને આજે જે અભિષેકનો કાર્યક્રમ મારા ધર્મપત્ની અમી તેમજ અમારા પરિવાર તરફથી રાખવામાં આવ્યો હતો, જે બાબા બર્ફીના એક પ્રતિમા આપણે બનાવી હતી બરફની, અને આજે જે રીતે શ્રદ્ધાથી લોકો અહીંયા પૂજા કરી એ ખરેખર કાબિલે તારીફ છે. અને આ ખાસ પૂજા અમે દમણ અને દીવ તેમજ દાદરાનગર હવેલી ની સુખ શાંતિ અને કામના માટે અમે રાખવામાં પૂજા રાખી હતી. અને ખાસ મારે એટલું કહેવું છે આ તબક્કે કે તમામ દમણ દીવ તેમજ દાદરાનગર હવેલીના લોકો સુખ શાંતિથી રહે, અને એ જ અમે બી આજે ભગવાન શિવને કામના કરી હતી. અને આજે જે શિવ મહિમા દેખાઈ રહી છે, અને આજે તમે જોઈ હશે કે ભગવાન ખરેખર પ્રસન્ન થયા એવું લાગી રહ્યું છે. તો આ તબક્કે તમારા માધ્યમથી દમણ અને દીવને લોકોને એટલું જ કહીશ કે બધા એક જે આપણો ધર્મ જે છે, સનાતન ધર્મ કહે કે પછી હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ, બધા એક થઈને દમણમાં જે ભાઈચારો જોવા મળે છે, અને આજે બધા જ સમાજના લોકો ઉપસ્થિત હતા એ જોઈને ખરેખર ખુશી થઈ છે. બસ એટલું જ કહીશ કે તમામને શિવભક્તને એટલું જ કહીશ કે શિવ મહિમામાં આજે બધા જે અહીંયા ઉપસ્થિત હતા, ધન્યવાદ.